सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदेश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू बे एनी अंदर एम लखे छे कि पूर्वे जे मोटा मोटा भक्तों थया एवा भक्तों अंतरनी अंदर एवं जाण्यू कि आ जगतना जे सुख है एनी अंदर फायदो थोड़ो है ने खोट घनी मोटी है। माटे एमने जे कहीं दुख आयु ए दुखने सहन करी अने मोटा सुखने मेळवानो आग्रह राख्यो। भगवानी मूर्तिनु सुख, भगवानना धामनु सुख एने मेळवानो आग्रह राख्यो। ए पूर्वे जे भक्तो थया एना स्वामीए वखाण कर्या अने स्वामीए कीधुं कि ए लोकोए एवो आग्रह कर्यो કે અમારે આ લોકનું ગમે એટલું દુઃખ આવે તો એ દુઃખ અમને મંજૂર છે, પરંતુ આ દેહ મુકાય પછીથી ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં આવવું નથી આવું એ બધાય ભક્તોએ નિર્ધાર કરેલો હતો એવા એ જૂના પૂર્વેના બધાય ભક્તો એના સ્વામીએ નામ લખ્યા. આગળ સ્વામી કડવું ત્રણ એમાં લખે છે. શુભમતી સુનો સહુ સુખની વાત જી, હરિ ભજતા રેવું રાજી રડિયાત જી, સુખ દુખ આવે જો તેમાં દિન રાત જી, કાંઈ કચવાઈ ન થાય કડિયાત જી. સ્વામી કહે છે શુભમતી આવે બધાય, એક સુખની વાતને સાંભળો. હરિ ભજતા રહેવું રાજી રડિયાતજી, ભગવાનને ભજવા માટેનો આપણને જ્યારે આવો રૂડો અવસર મળ્યો, મનુષ્યનું શરીર મળ્યું, આવા રૂડા સદગુરુનો યોગ મળ્યો, આવા રૂડા સંતો અને ભક્તોનો યોગ મળ્યો અને શ્રીજી મહારાજનો સ્થાપિત અલૌકિક સત્સંગ મળ્યો, ત્યારે સ્વામી કે ભગવાનને ભજતા રાજી રહેવું. ભગવાનને ભજતા કુરાજી ક્યારે થઈ જઈએ છીએ આપણે? કે જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને ભજતા, જેટલા રાજીપાથી આપણે ભગવાનને ભજતા હોઈએ એટલા રાજી આપણે એમાં રહેતા નથી. પણ સ્વામી કહે છે સુખ દુઃખ આવે જો તેમાં દિન રાત જી, કદાચ રાત અને દિવસ, સુખ અને દુઃખ એ તો દિવસ અને રાત જેવા છે. રાત્રિ એના સમયે રહે છે અને પાછો સૂર્યોદય થાય છે. સૂર્યોદય થયો છે તો સૂર્યાસ્ત પણ થવાનો જ છે. સવારનો સૂર્ય દેખીને જેમ સર્વને આનંદ થાય છે, પણ એ સૂર્ય સાંજ પડતા અસ્ત થવાનો છે. રાત્રિ થવાની જ છે, અંધકાર થવાનો જ છે, એ આ સંસારનો ક્રમ છે. એવી રીતે આ જગતની અંદર જન્મેલો કોઈ
પણ વ્યક્તિ એવો નથી કે જેના જીવનમાં જન્મ્યો ત્યારથી મૃત્યુ સુધી સુખ સુખને સુખ જ હોય, અને કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે જન્મ્યો ત્યારથી મૃત્યુ સુધી એને દુઃખ દુઃખને દુઃખ જ હોય. સુખ અને દુઃખ એ રાત્રિ અને દિવસ જેવા છે, કાયા અને છાયા જેવા છે, એ પરસ્પર એક સાથે જ હોય. એટલે સ્વામી કહે છે, કદાચ ભગવાનનો જે ભક્ત છે, આપણને સર્વને કહે છે કે તમે બધાએ ભગવાનને ભજતા હો તો રાજી થકા ભગવાનને ભજજો, કદાચ સુખ દુઃખ આવે. કાંઈ કચવાય ન થાય કડિયાતજી, કચવાઈને હિંમત ના હારી જવી. જ્યારે દુઃખ આવે ત્યારે સ્વામી કહે છે કચવાઈ ના જવું, કે આટલું બધું ભગવાનનું ભજન કર્યું, આટલી સેવા કરીએ છીએ, આટલી બધી વખત મંદિરે જઈએ છીએ, જેમ ભગવાનના સંતો કે એમ કરીએ છીએ, છતાંય પણ દુઃખ કેમ છે? બસ પૂર્વેના ભક્તોના ચરિત્રોને જોવા, જેની ઉપર મહારાજ બહુ રાજી થાય છે ને, બહુ રાજી થાય છે, અતિશય રાજી થાય છે, એને મહારાજ એવું કરે છે, એને દયાએ કરીને ભગવાન થોડું દુઃખ આપે છે. એક તો એની કસની કરવા માટે, એની કસોટી કરવા માટે. મહારાજે વચનાવતમાં કીધું કે પડદામાં રહીને મહારાજ જોયા કરે છે, હૃદયરૂપી પડદાએ રહીને જોવે છે કે આ મારા ભક્તને હું જ્યારે દુઃખ આપું છું ત્યારે એને મારી ઉપર કેટલું હેત રહે છે, મારી ઉપર કેટલો વિશ્વાસ રહે છે, મને ભજવામાં એને કેટલી રુચિ રહે છે, એમ પડદામાં રહીને જોયા કરે છે. અને જ્યારે ભગવાનનો ભક્ત હિંમત નથી હારતો ત્યારે મહારાજ એની ઉપર બહુ રાજી થાય છે. બીજું, એવા ભક્તોને જો દુઃખ થોડું ઘણું કસનીમાં લીધેલા હોય તો ભવિષ્યમાં આવવાવાળા ભક્તો માટે અને વર્તમાનકાળે સત્સંગમાં રહેલા ભક્તો માટે બહુ પ્રેરણાદાયી જેનું જીવન બને. આજે આપણે દાદા ખાચરના આખ્યાનો સાંભળીએ, પૂર્વેના જે જે ભક્તોને દુઃખ પડે એ સાંભળીએ, તો એનાથી ચોક્કસ આપણને રસ્તો મળે. પરંતુ વર્તમાન કાળે પણ શ્રીજી મહારાજે એવા ભક્તો આ સત્સંગમાં રાખેલા છે કે જેને કેટલી ઉપાધિઓ હોય છે, કેટલું દુઃખ હોય છે, શરીરનું દુઃખ હોય છે, બીજી સમાજ તરફની ઉપાધિ હોય છે, કુટુંબ પરિવાર તરફની ઉપાધિ હોય છે, એની અંદર રહીને પણ એ ભગવાનને ભજે છે. ત્યારે ભગવાન અને ભગવાનના સંત બંનેનું મસ્તક એવા ભક્તના ચરણમાં નમી જાય છે. જે ભગવાનને બધાય વંદન કરે છે, એવા ભગવાન, એવા જે પરમાત્મા જેને આખું જગત ભજે છે, એ પરમાત્મા જેને પરમાત્મા પોતાની ઈચ્છાથી મહારાજ જેને દુઃખ આપે અને છતાં પણ જે હસતા મોઢે એને સહન કરી લે, મહારાજનો પ્રસાદ માનીને એને પી જાય અને ભગવાન ભજવામાં કોઈ દી પાછું પગલું ના ભરે, ભગવાન શ્રીહરિનું મસ્તક પણ એવા ભક્તના ચરણમાં નમી જાય છે. ભગવાન શ્રીહરિને પણ એવા ભક્તને જોઈને કેફ વર્તે છે, ભગવાન શ્રીહરિને પણ એવા ભક્તનું ગૌરવ વર્તે છે કે મારી પાસે આવો ભક્ત છે. અને જેને જેને ભગવાનને રાજી કર્યા છે, બધાય કષ્ટનીમાંથી પસાર થયા છે, ત્યાર પછી જ ભગવાન રાજી થયા છે. માટે સ્વામી કે કોઈ દિવસ કચવાઈ ના જવું, રાજી રહેવું. કડિયાત ન થાય કોઈ દિન, રહે મન માય તે મગન, દુખ પડતા આ દેહને, દિલગીર ન થાય કોઈ દન. ક્યારે કચવાઈ જાય નહીં, મનની અંદર હંમેશા મગન રહે. સ્વામી કે શરીરને કંઈ દુઃખ પડે, અહીં જે દુઃખ પડે છે એ બધા દુઃખ કોને પડે છે? શરીરને. જેટલા દુઃખ છે બધા શરીરને પડે છે, શરીરના સંબંધે કરીને દુઃખ પડે છે. આત્મા તો સદાય ભગવાનના સુખે સુખીઓ છે, કારણ કે આ લોકની કોઈ પણ વસ્તુથી આત્મા સુખી થઈ શકે એવો નથી. આત્માને દેહનો યોગ થયો છે, આ દેહને એના દેહના સંબંધીનો યોગ થયો છે, એટલે એ બધી ઉપાધિઓ આત્માને અનુભવાય છે. બાકી આ દેહ અને આત્મા હાવ નોખા જ છે, જેવી રીતે આ કપડું અને આ શરીર બે હાવ નોખા જ છે. જ્યારે આપણે કપડું બદલવું હોય શરીર પરથી, અથવા આપણું કપડું ક્યાંક ભરાયું હોય અને ફાટી જાય, તો આપણે બહુ દુઃખી થતા નથી. હશે, બીજું પહેરશું, હાંધી દેશું, તરત એનો વિચાર કરીને ટળી જાય છે, કારણ કે આપણે એનાથી જુદા છીએ. એવી રીતે આત્મા શરીરથી હાવ નોખો છે, બંનેના ગુણધર્મો હાવ નોખા છે, બે હાવ જુદા છે.
परंतु जन्मो जन्मथी आत्मा शरीरधारी थयो होवाथी शरीरनी साथेनो एकात्मपणु थई गयो छे अने एना कारणे जे कंई शरीरनी अंदर दुख आवे तरत ज आत्मा एवुं मानी ले छे के आ दुख मने थाय छे, आ दुख मारुं छे। परंतु भगवाननो भक्त छे एवुं विचारे छे શરીરને ગમે એટલું દુખાવાનું હોય આવે પણ મારા આત્મામાં મહારાજ છે એને મારે સાચવીને મહારાજના સુખે સુખિયા રહેવું છે। આ ભગવાનના ભક્તની સમજણ છે। કોઈ દિવસ દુઃખી ના થાય, ગમે એટલું ભગવાન દુઃખ આપે દુઃખી ન થાય। એક બાપા મુંબઈની અંદર હતા અને લગભગ એને આજે 10-12 વર્ષ થયા। એના શરીરની અંદર લગભગ 12-13 રોગો હતા અને એના શરીરના ઉપરનો ભાગ એટલે છાતીથી ઉપરનો ભાગ એકલો જ વર્ક કરે, બાકી બધી જ જગ્યાએ રોગ રોગ ને રોગનું ઘર આખું શરીર। સંતો ખબર લેવા માટે ગયા, અને સંતોએ થોડી વાતો કરી સત્સંગની અને પછી વાત કરતાં કરતાં કીધું કે મહારાજને પ્રાર્થના કરશો। ત્યારે એ બાપાએ એમ કીધું કે મહારાજને પ્રાર્થના કરવી હોય તો એમ કરજો કે આ 12-13 દીધા છે અને હજુ આટલું ચાલુ છે ને, એની અંદર કાંઈ દેવું હોય તો દઈ દે પણ ચોખ્ખા કરી દે, હવે ફરીથી જન્મ ધરવાનું રહે નહીં ને એવા કરી દે। સમજણ કેવી! એ જ સમય દરમિયાન એક સ્ત્રી ભક્તને ત્યાં કેન્સર હતું, એના પતિ સંતોનો ઉતારો હતો મંદિરમાં કે ક્યાંક, ત્યાં આવીને બહુ રડતા હતા કે મને કંઈક ઉપાય કરો, 40-42 વર્ષની ઉંમર છે, મારા પત્નીને કેન્સર છે। સંતોએ કીધું ભગવાનને પ્રાર્થના કરીશું, છતાં પણ એની ભાવના હતી કે મારે ઘેર પધરામણી સંતો કરે, એ સ્ત્રી ભક્તથી ચલાતું નહીં હોય, તકલીફ ઘણી હશે, શરીરમાં દુઃખ ઘણું હશે, ખાટલા વસ હશે, તો કે એમને ઠાકોરજીના સંતોના દર્શન થાય, સંતો ઘરે આવીને થોડી વાતો કરે તો એ સાંભળે। સંતોની ભાવનાને લઈને ઘરે ગયા, ઠાકોરજીને લઈને થોડી વાર સત્સંગની વાતો કરી। વાતો કર્યા પછી નખકેશનું પાણી આપ્યું અને કીધું કે આ રોજ થોડું થોડું પાજો। અને પછીથી જ્યારે એમ કહેવામાં આવ્યું, ઠાકોરજીના દર્શન કરવા માટે મોકલ્યા એ સ્ત્રી ભક્તને, ઠાકોરજીના દર્શન કર્યા પછી એ ભક્તે એક ચિઠ્ઠી લખી, અને બહાર મોકલાવી અને કીધું કે આ ચિઠ્ઠીને અહીં વાંચી અને સંતો અહીં આગળ આશીર્વાદ આપીને પછી જાય। એટલે સહજ છે કે એક તો સ્ત્રીનું શરીર જેની પાસે હિંમત ઘણી ઓછી હોય, પુરુષ કરતાં એમાં હિંમત ઓછી હોય, હવે એ સમયે એને પત્રની અંદર એમના ધણીએ જ પત્ર વાંચ્યો, તો એ પત્રની અંદર એમ લખેલું કે ભગવાન ને સંતો એના ચરણોમાં વંદન, અને હું મારી એક જ પ્રાર્થના છે કે મારા પતિને સત્સંગ ઓછો છે એટલે એમને મહારાજની જે કસોટી કરવાની રીત છે એનો ખ્યાલ નથી, પરંતુ મને સંપૂર્ણ મહારાજની કસોટી કરવાની રીતનો સંતોની કથા વાર્તા અને શાસ્ત્રના અભ્યાસથી ખ્યાલ છે, માટે મહારાજના ચરણોમાં આપ સર્વે સંતો જો રાજી થયા હો આ પરિવાર ઉપર તો એટલી જ પ્રાર્થના કરજો, મારે મારો રોગ મટાડવો નથી, મારું શરીર આજ પડવાનું હોય, કાલ પડવાનું હોય કે 5 વર્ષ પછી અતિ દુઃખી થઈને પડવાનું હોય એનું પણ મને કાંઈ દુઃખ નથી, ફક્ત આ શરીર પડે ત્યારે મહારાજ મને અનાદિ મુક્તોની પંક્તિમાં બેસાડે, મારી કોઈ પણ પ્રકારની કસર રહે નહીં, આટલા રૂડા આશીર્વાદ આપજો, અને મહારાજની ઈચ્છા હોય તો આ મારા ધણી છે અને સંતોના સમાગમનો જો તમારો સમાગમ મળે અને સમાગમમાં રહી શકતા હોય તો એમને પણ મહારાજનું સ્વરૂપ યથાર્થ ઓળખાય એવો એવા એમને પણ રૂડા આશીર્વાદ આપજો, આ સિવાય મારે કોઈ ઈચ્છા નથી। ખાટલાવશ કેન્સરથી રીબાતા એક ભગવાનના ભક્ત, એને ભગવાન કે ભગવાનના સંતનો યોગ થાય છે તો એની પ્રાર્થના કેવી આજે વર્તમાન કાળે! અહીંયા આગળ આપણે શિકાગોથી આવેલા અશ્વિન ભગત એનો એક પત્ર વાંચ્યો હતો, વચ્ચે વાત કરી હતી એ પત્ર વિશેની, કેટલું દુઃખ, છતાં પણ એની અંદર એક જ અવાજ,
આ તો શરીર તો રોગોનું ઘર છે, મહારાજ આ છેલ્લો જન્મ કરાવે છે મારો. આવા ભગવાનના ભક્તો પૂર્વે હતા, વર્તમાન કાળે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલા માટે છે કે કદાચ કોઈ કાચા હોઈએ, આપણે કોઈ જગ્યાએ કાચા હોઈએ, તો એવા ભક્તોના આખ્યાનો વાંચી, એવા ભક્તોના જીવનના દર્શન કરીને આપણે પાકા થઈએ કે થોડા ઘણા દુઃખની અંદર દિલગીર ન થઈ જઈએ. ક્યારેય પણ દુઃખ આવે ત્યારે ભગવાનને ક્યારેય પણ એમ ના કહેવું કે મહારાજ તમે મને આટલું દુઃખ શા માટે આપો છો. મહારાજને એક જ પ્રાર્થના થાય, મહારાજ તમારે દુઃખ દેવું હોય એટલું દો. મને ખબર છે કે મારા જીવનમાં દુઃખ જે કંઈ આવે છે મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય. જો તમારી મરજી વિના તરણું ન તૂટી શકતું હોય તો મારા જીવનની અંદર દુઃખ આવે આપની ઈચ્છાથી જ આવે. પણ પ્રભુ એટલું માગું છું, એટલું ચોક્કસ માગું કે મહારાજ તમે જે મારી કસોટી કરો ને, એ કસોટી, એ દુઃખની કસોટી મને સહન કરવાની શક્તિ તમે આપજો. તમારું આપેલું તમે જો ભેગા રહો તો જ સહન થઈ શકે, તમે જો ભેગા ન રહો તો સહન ન થઈ શકે. માટે તમે ભેગા રહેજો અને સહન કરવાની મને શક્તિ દેજો. બાકી તમારે જે કસોટી કરવી હોય એની છૂટ છે એમ જે મહારાજને કહે છે, ત્યારે મહારાજની આંખમાં પણ આંસુ આવે છે. મહારાજ એટલા નિર્દય નથી. હમણાં જ બે દિવસ પહેલાં કીધું ને કે સંતોને જોડા કઢાવી નાખ્યા, પછી મહારાજે જોડા કાઢી નાખ્યા, મોજડીઓ કાઢી નાખી. ત્યારે મહારાજે સંતોને કીધું કે સંતો હું કાંઈ એવો નિર્દય નથી કે તમને મારે તપાવવા છે, પણ આના દ્વારા તમને આત્મરૂપ કરવા છે. એમ ભગવાનના ભક્તને મહારાજ પોતે દયાએ કરીને બ્રહ્મરૂપ કરવા માટે અનેક પ્રકારની ઉપાધિઓ અલગ અલગ રીતે આપતા હોય છે. છતાં પણ મહારાજને એમે કહેવું, મહારાજ બહુ તોડી નાખો એટલી ના આપતા, ધીરે ધીરે દેતા રહેજો. પાંચ પાંચ દંડા રોજ પડે તો વાંધો ના આવે, એક હારે 500 પડે તો મરી જાય. એટલે થોડા થોડા થોડું 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 મહારાજ આપતા રહેજો, થોડો થોડો આપશો તો ટ્રેન થઈ જઈશું, પછી વાંધો નથી. વન તોડી વિપત માહી વળી ધરવી અંતરે ધીરને, સદાય ન હોય સરખું હોય સુખ દુઃખ શરીરને. વન તોડી અતિશય અનેક પ્રકારની વિપત્તિ આવી જાય તો પણ સ્વામી કે એમાં ધીરજને રાખવી, સદાય એક સરખું કોઈ દી રહેતું નથી, સુખ અને દુઃખ આ શરીરને આવ્યા જ કરે છે. તેમાં કાયરતા કોરે કરી હૈયે હિંમત રૂડી રાખવી, મોડી વાત ને મુખથી વળી ભૂલે પણ નવ ભાખવી. કાયરતાને એક બાજુ પર મૂકી દેવી સ્વામી કે ભગવાન ભજવા નીકળ્યા છે ત્યારે. એક ગઈકાલ મેં જેમ કીધું તો અમેરિકા આવવા માટે કાયરતાને બાજુ પર મૂકી દે છે, એવી રીતે ભગવાનને ભજવા માટે કાયરતાને બાજુ પર મૂકી દેવી. હૈયે હિંમત રૂડી રાખવી, હૈયાની અંદર હિંમત રાખવી, મોડી વાતને મુખથી ક્યારેય પણ ન બોલવી, ક્યારેય મુખમાંથી એવું હિંમત વિનાની વાત ન બોલે કે શું કરીએ ભગવાન ભજીએ છે તોય દુઃખ તો મટતું જ નથી, એવું ક્યારેય હિંમત વિનાની વાત ન બોલે. ઉપરથી એમ કે જે કાંઈ થતું હશે મારા મહારાજની દયા છે. વીરા ભગત સમઢિયાળાના નવો નવો સત્સંગ કર્યો, રાઘવાનંદ સ્વામી આદિ સંતો ગામમાં ગયા, સંતોનો સમાગમ 5-6 દિવસ સુધી કર્યો, સંતોએ વર્તમાન ધરાવ્યા. સંતોએ વર્તમાન ધરાવીને કીધું, ભગત આજથી તમારા પૂર્વેના સંચિત કર્મ બધા બળી ગયા, તમારા બધાય કર્મ બળી ગયા. ત્યારે ભગત નવા નવા એટલે પૂછ્યું કે સંતો આ બધા પાપ બળ્યા અને પૂર્વના કર્મ બળ્યા એ દેખાયું તો નહીં? સંતો કે થોડા દીમાં દેખાશે, થોડા દીમાં દેખાશે, તમને દર્શન થશે. સંતો કંઠી બાંધીને ગયા. થોડો સમય થયો ત્યાં ભગતના ખોરડા બળ્યા, ખોરડા બળ્યા તે બધું જ બળી ગયું, પરિવાર સિવાયનું બધું જ બળી ગયું. ત્યારે ગામના લોકો આવીને કે તને સત્સંગ હદ્યો નહીં કે સ્વામિનારાયણનો, આ તે સ્વામિનારાયણના સાધુની કંઠીઓ પહેરીને એટલે તારા ખોરડા બળ્યા. ત્યારે ભગત કે આ ખોરડા નથી બળ્યા, આ તો અમારા પાપ બળ્યા છે, પાપ બળ્યા છે. સંતોએ અમને કીધું હતું કે થોડા દિવસમાં દર્શન થશે,
ત્યાં ખોરડા નથી બળ્યા, અમારા પાપ બળ્યા છે અને હવે નવા પાછા અમે તો બીજા ખોરડા તૈયાર કરશું અને ફરીથી ઓરડાઓનું ચંતર કરીશું. અને મહારાજ પાસે જ્યારે દર્શને ગયા ત્યારે મહારાજ ખરખરો કરવા લાગ્યા. મહારાજ કે તમે એ ગામના કે જેની અંદર ઘર હળગ્યા હતા એ જ ગામના તમે? એ ગામમાં કોના ઘર હળગ્યા? હવે જેને ભગવાન માને છે એ ભગવાન પૂછે છે એ ગામમાં કોના ઘર હળગ્યા? ભગત કે મહારાજ કોઈના નહીં, એ તમારા ભગતના જ. અને તો તમે દયા કરી મહારાજ, અમારા પાપ તો વર્તમાન ધાર્યા ત્યારે બળી ગયા હતા પણ અમારા ખોરડાના પાપે બાળવા પડે ને. ત્યાં સંતોએ કીધું તેના પાપ બળ્યા પણ રાજી રહ્યા, બિલકુલ કચવાના નહીં. મહારાજે શાબાશી આપી, મહારાજ ભેટી પડ્યા, મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા. હું ઘણી વખત કહું છું ભગવાનની પાછળ રડે એવા તો હજારો છે. ભગવાનની પાછળ રોતા હોય, ભગવાનના વિયોગમાં રડતા હોય, ભગવાનમાં હેતથી રડતા હોય, ભગવાનની કૃપાનો વિચાર કરીને રડતા હોય એવા હજારો છે, લાખો છે ભગવાન પાસે. પરંતુ જેની નિષ્ઠાને જોઈને, જેની પરીક્ષા ભગવાન સ્વયં કરીને, પરીક્ષાનું જ્યારે એની લખવાની પેપરને લખવાની હિંમતને જોઈને પુરુષોત્તમ નારાયણ રડી પડે, એવા છે ને એ જૂજ હોય છે, એવા ગણતરીના હોય છે. કે જે એવા ભક્તો હોય કે જેને જોઈને મહારાજ રડી પડે, જેને જોઈને મહારાજને એમ થાય કે ઓહો આ કેવો ભગવાનનો ભક્ત છે, મહારાજને એમ થાય કે આ મારો ભક્ત કેટલો સહન શક્તિવાળો છે, એવા જે હોય એવાને જોઈને મહારાજ રાજી થાય, મહારાજને પણ રડવું આવી જાય. જેમ સુરો જુએ શરીરના ઘના ઘના લાગેલ ઘાવ, તેમ તેમ મલકાઈ મનમાં વળી નાખે મૂછે તાવ. સુરવીર હોય ને એને શરીરમાં જેટલા ઘા વાગે ને એટલો એ કાયર ના થાય, હામી છાતીએ લડે. આ સરહદ ઉપર લડતા સૈનિકો છે ને, એને એક ગોળી વાગે ને સામેવાળાની તેને એવી હિંમત આવે કે હજુ સામે જઈને 50 ગોળી મારી દો. કેટલાય સૈનિકો એવા હોય છે કે જેની સામે 4-4 ને 5-5 જણા સામે આતંકવાદી હોય, એની પાસે બીજું કોઈ એક પોતે એકલો જ હોય ને એક જ હથિયાર હોય, એને ખબર છે હું વિંધાઈ જવાનો છું, તો પણ સામે 4માંથી 2ને પાડી દો, 3ને પાડી દો, 4-4ને પાડી દો, મરતા સુધી છેલ્લા શ્વાસ સુધી પોતે વિંધાઈ જાય, ચાળની જેવા થઈ જાય, પણ સામેવાળાને ઘા કરવાની અંદર ક્યારે પાછા ન પડે. એને એને જેટલા ઘા વાગે એટલો સુરવીરને આનંદ થાય, એને તો જેટલું લોહી ઉછળે એટલો આનંદ થાય સુરવીરને આવું હોય. એવી રીતે ભગવાનનો ભક્ત છે ને એ મોક્ષના માર્ગે નીકળ્યો છે ને એ પણ એક મોટો સંગ્રામ જ છે. એની અંદર જેટલું દુઃખ આવે, જેટલો ભગવાન એને કસી નાખે, એની અંદર ભગવાનનો ભક્ત રાજી રહે, મલકાય, ઉપરથી રાજી થાય કે ઓહો મહારાજ. મહારાજે વચનામૃત પ્રથમ પ્રકરણનું 61મું, મહારાજ કે બલિ રાજા એ ભગવાનના બંધનમાં એક જ વખત આવ્યા પણ પછી તો ભગવાન અખંડ એના બારને બંધાઈને રહ્યા છે. મહારાજ કે ભગવાનના ભક્તને એમ વિચારવું, જેમ જેમ ભગવાન મને વધુ કસનીમાં લેશે, મહારાજના શબ્દો, જેમ જેમ મહારાજ મને વધુ કસનીમાં લેશે એમ એમ મને વધુ વશ થશે. જેટલો મને કસનીમાં લેશે એટલા વધારે વશ થશે, વશ થશે કહેતા એટલા વધારે રાજી થશે. જ્યારે આપણે ભગવાનને રાજી જ કરવા બેઠા છે ત્યારે ભગવાન જેટલા કસનીમાં લે એટલા મહારાજ આપણને વધારે વશ થાય. આનો અર્થ એ નથી કે મહારાજ પાસે આપણે રોજ માગવું કે મહારાજ કસની કરજો, એ આપણી તાકાત નથી. એમ ના કહેવાય કુંતાજી જેવું કે તમે અખંડ દીધે જ રાખજો, પણ હા મહારાજને એટલું કહેવાય, મહારાજ તમારે જ્યારે કસની કરવી હોય ત્યારે હિંમત એવી આપીને કરજો, કરવાની છૂટ તમે માલિક છો, પરંતુ પહેલાં મને એટલી હિંમત આપજો, સમજણ આપજો અને ધીરે ધીરે ડોઝ આપજો કે જેનાથી જ્યારે તમારી કોઈ એવી ભારે કસની હોય તો હું એને સહન કરી શકું. સુરવીર જેમ ઘા વાગે અને સહન કરે અને એને આનંદ થાય, એમ ભગવાનના ભક્તને જેટલું દુઃખ આવે ને એટલું એને આનંદ થાય. કશું જ ના હોય તોય પણ કેટલા રાજી હોય ભગવાનના ભક્તો. કાંઈ ના હોય, ઘરની અંદર એટલી બધી સંપત્તિ ના હોય પણ એનો જે આનંદ હોય
એ આનંદ આખો જુદો હોય, કારણ કે ભગવાનના ભક્તના હૃદયની અંદર, પોતાના આત્માની અંદર આનંદ હોય. ઘને દુખે મુખ ઉજળો રહે સુરવીરનો સદાય, અલ્પ દુખે અનુસરો રાત દિવસ રહે હૃદયામાય. ઘણું દુઃખ આવે ને તો સુરવીરને વધારે મજા આવે, અને દુઃખ ના આવે ને તો સુરવીરને મજા જ ના આવે. અને દુઃખ ક્યારે આવે? ઘરમાં બેઠો રહે તો આવે. લડવા જાય તલવાર લઈને કોકનો ઘા વાગે, હવે ઘરમાં સોફા પર બેઠો હોય તો ત્યાં ક્યાં દુઃખ આવે? ત્યાં ક્યાં એને તલવાર લઈને લડવાનું હોય? પણ જે સરહદ ઉપર લડવા જાય એને ઘા વાગે, અને એને જેવી લડવાની મજા આવે સુરવીરને, એવી રીતે ભગવાનના ભક્તને જ્યારે દુઃખ આવે ને ત્યારે એને બહુ મજા આવે, બહુ મજા આવે. કેવી ઊંધી સમજણ! આપણે ભગવાનના ભક્તો છીએ પણ આપણને થોડુંક દુઃખ આવે તો આપણે મૂંઝાઈએ છીએ. અને મહારાજ કહે છે, અહીં સ્વામી કહે છે કે એને તો બહુ મજા આવે ભગવાનના ભક્તને. મુખથી મોટી વાર્તા કષ્ટ સહ્યા વિના ન કહેવાય, ભીડ પડ્યામાં ભળ્યો નથી ત્યાં સુધી જાખપ નવ જાય. જેને સહન કર્યું હોય, જેની પરીક્ષાઓ થઈ હોય, એ કંઈક મોટી વાત કરી શકે. જેની પરીક્ષા થઈ નથી, જેને પેપર દીધું નથી, જેને કાંઈ સહન કર્યું નથી, એ વાત પણ કેમ કરી શકે? સુરા સંતનું સરખું કહીએ તન ઉપર એક તાન, સુરો મરે સંત સુખ પર હરે કરે અળગુ અંગ અભિમાન. સુરવીર અને ભગવાનના સંત અને ભક્ત બેની રીત એક સરખી છે. સુરવીર છે એને એક જ તાન છે કે મારું શરીર પડી જાય તો પણ મને વાંધો નથી, પણ મારે જે લક્ષ છે એ મેળવવું છે. અને ભગવાનના સંત છે, ભગવાનના ભક્ત છે, એ શરીરના તમામ સુખોને પર હરે છે, સામેથી છોડે છે, સામેથી છોડે છે. તમે જો કેવા કેવા મુક્તાનંદ સ્વામીને ક્ષયનો રોગ, તો શું મુક્તાનંદ સ્વામીને કર્માધીન પણ ક્ષયનો રોગ હતો? ના, મુક્તાનંદ સ્વામી તો અક્ષરધામના અનાદિ મુક્ત હતા, એને ક્ષયનો રોગ શા માટે? ક્ષય એટલે ટીબી. હવે મુક્તાનંદ સ્વામીને ટીબીનો રોગ, એ મુક્તાનંદ સ્વામીને ટીબીના રોગની જરૂરત થી એ કર્માધીન પણ આ પૃથ્વી પર આવેલા જ નથી, એના પૂર્વે કોઈ એવા કર્મ નથી, એ તો મુક્તાત્માઓ છે. વાળાનો રોગ સંતોને, લોહીખંડ પેટ બેસનાનો રોગ, કેવા કેવા રોગો હતા શરીરની અંદર, એ કેટલી બધી ઉપાધિઓ. સુકાનંદ સ્વામીને કેટલો છેલ્લા 12 થી 15 વર્ષ સુધી તાવ આવ્યા કરતો સતત. સુકાનંદ સ્વામીના આખ્યાનની અંદર આપણે વાંચ્યું કે તાવ આવ્યા કરતો સ્વામીને, શરીરની અંદર કેટલી ઉપાધિ. અને આપણે જે જે મોટા સંતોએ જોયા, એવા મોટા મોટા સંતોના દર્શન કરીએ તો એમને પણ કેટલી ઉપાધિ હોય શરીરની અંદર, છતાં પણ એ ભગવાનને ભજવાની અંદર ક્યારેય પાછા નથી પડ્યા, ભગવાન ભજવવામાં ક્યારેય પાછા નથી પડ્યા. એવા મોટા મુક્તો, એને જે કાંઈ દુઃખ છે એ દુઃખ આપણા બધાના ઉપદેશ માટે છે કે આપણને થોડું ઘણું ક્યારેક આવે તો રાજી રહેવું. સંકટના સમૂહમાંહી દિલે દીનતા આને નહીં, ચડ્યો રહે કેફ ચિત્તમાં તેને સમવિષમ ગણતી નહીં. સંકટનો સમૂહ આવે ત્યારે દીનતા આને નહીં, કાયર ના થઈ જાય, સુરવીર થાય. વરતાલની અંદર મહારાજ એક વખત ભોજન કરીને મુખવાસ લેતા હતા. તે બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ આજે સવારે હું નિત્યાનંદ સ્વામીના બંગલે દર્શન કરવા ગયો હતો ત્યારે એક હિન્દુસ્તાની સાધુ બહુ માંદા હતા. મહારાજ જ્યારે મનુષ્ય આકારે રહેતા હોય ને ત્યારે મનુષ્યની જેમ જ બધું હાલે. હવે મહારાજને નહીં ખબર હોય એક સાધુ બીમાર છે, પણ વાતો કેવી થાય કે મૂળજી બ્રહ્મચારી કે મેં મહારાજને કીધું, પછી મહારાજને આ જોવા ગયા. જ્યારે ભગવાન પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે મનુષ્ય જેવું જ બધું કરે, ત્યારે તો ભગવાનનો નિશ્ચય થવો બહુ જ અઘરો. 5 જણ જો કાનમાં શબ્દ નાખી જાય ને કે ભગવાન હોય તો એમને તો ખબર હોવી જોઈએ ને, કોઈ કહે ત્યારે ખબર પડે, કોઈ કહે ત્યારે એમને મનાય, પાછા પૂછે કે આ કેમ હતું, ઓલું કેમ હતું. ભગવાન તો કણેકણમાં વ્યાપ્ત છે, એમને બધી ખબર ના હોય. આજે આપણે જેમ કહીએ કે ભગવાનના મોટા પુરુષો છે એ તો સર્વજ્ઞ છે, અંતર્યામી છે, આવી વાત કરીએ,
અને એ જ પાછા આપણને પૂછે કે આ કેમ થશે, આ ઓલું કેમ થશે, આ કેવી રીતે થશે, આમ પૂછે તો તરત આપણને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ જાય. અથવા આપણને કોઈ આપણી અંદર કોઈ ગુણ વર્તતો હોય ને એ સમયે કોઈ શબ્દ નાખે કે લો બધી ખબર હતી તો પછી શા માટે પૂછે છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે શંકા કુશંકા કરનારાને તો ભગવાને મનુષ્ય આકાર ધારણ કર્યો હોય ને તો એમાં પણ શંકા કુશંકા થાય. બુદ્ધિથી તર્ક કરીને તો ભગવાનને પણ ખોટા કરી દેવાય. ભગવાન જેવું તત્વ છે જ નહીં એવું આજ નાસ્તિકો માને છે. એ નાસ્તિકો બુદ્ધિથી જ માને છે, તર્કથી જ માને છે. એટલે ભગવાન પૃથ્વી પર હોય ત્યારે નિશ્ચય રહેવો બહુ કઠણ છે, મનુષ્ય આકારે હોય ત્યારે. બ્રહ્મચારી કે મહારાજ આજે સ્વામીના બંગલે ગયો ને, ત્યાં એક હિન્દુસ્તાની સાધુ બહુ માંદા હતા. તે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે આ સાધુને આકરો તાવ આવ્યો છે, મહારાજને કહેજો દર્શન દેવા પધારે. છે નેચરલ લાઈફ ચાલે છે ને એકદમ, કે મહારાજા મંત્રી રૂપે જતા રહ્યા એવું નહીં, જાજુ આમ જ હાલતું હોય. મહારાજ કે વહેલા કેમ ન કહ્યું? તે કહે ભૂલી ગયો મહારાજ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ મને યાદ ક્યારે જાજુ? તે મહારાજ કે ચાલો જઈએ. પછી મહારાજ બ્રહ્મચારીનું કાંડું પકડીને મહારાજ ત્યાં ગયા. મહારાજે જમનો પગ તે સંતની છાતી ઉપર મૂક્યો, તે મહારાજનો ચરણ એ તપી ગયો. પછી મહારાજ નિત્યાનંદ સ્વામીને કે અમને તો બહુ આકરો તાવ આવ્યો છે. ત્યારે સાધુ કે પથારીમાં પડ્યા હતા, તાવ એટલો આકરો તો મહારાજનું ચરણારવિંદ ગરમ થઈ ગયું. ત્યારે સાધુ કે ગુરુ સાહેબ, જેટલું દુઃખ દેવું હોય એટલું આ અવતારમાં દેજો, પણ બીજો જન્મ આવે એવું આ વખતે કરતા નહીં. હિન્દુસ્તાની હતા એ ગુરુ સાહેબ કરીને કીધું, ગુરુ સાહેબ જેટલું દુઃખ દેવું હોય એટલું આ જન્મે દેજો, પણ બીજો જન્મ આવે એવું કરતા નહીં. કેમ કે મારા શરીરે ક્યાંય દુઃખ નથી. તેમના આવા બળભર્યા વચન સાંભળીને મહારાજ બહુ રાજી થયા અને મહારાજ એવું બોલ્યા કે પ્રારબ્ધ પ્રમાણે 7 દિવસની પીડા ભોગવવાની હતી. પ્રારબ્ધ તો બધાને ભોગવવું પડે, પ્રારબ્ધ પ્રમાણે 7 દિવસની પીડા ભોગવવાની હતી, પણ હવે 2 દિવસ ભોગવીને તેઓ ધામમાં જશે. આ મહારાજે આટલી દયા કરી, 7 દિવસનું હતું એ 2 દિવસમાં પૂરું કર્યું, પણ 7 દિવસનું હતું એ 2 દિવસ તો ભોગવડાવ્યું. એ ભગવાન દયા કરીને આપે છે, પણ સ્વામીની હિંમત કેવી, જેટલું દુઃખ દેવું એટલું દેજો. ભોગવીને ધામમાં જશે. મહારાજે તેના માથે 2 હાથ મૂક્યા અને રાજી થઈને બોલ્યા, સાધુ ખરા ધીરજવાળા છે. પછી 3જે દિવસે એ સંતે દેહ મૂકી દીધો. આવી ધીરજ જોઈને મહારાજ રાજી છે. જો ધીરજ ના રાખી હોત તો મહારાજ રાજી કેમ થાત, પણ ધીરજ રાખી એટલે મહારાજ રાજી થયા. ઈચ્છે સંકટ આવવા, એટલે કે છે દિલે દિનતા આને નહીં, ચડ્યો રહે કેફ ચિત્તમાં તેને સમ વિષમ ગંતી સહી. ઈચ્છે સંકટ આવવા જેમાં સાંભળે શ્રી ઘનશ્યામ. ભગવાન સામાં સાંભળે બધાયને, સંકટમાં જ સાંભળે. પુલ આશ્રમ યાત્રામાં પેલો જતા હતા પ્લેનની અંદર અને જોમસમ ઉતરવાનું હતું, કેવું ભજન થાય. પોખરાથી જોમસમ જતા એ પ્લેનમાં જે ભજન થયું છે ને, એવું જિંદગીમાં કોઈને ભજન નહીં થયું હોય એવું ભજન. એ 15-20 મિનિટની જર્નીની અંદર એક ભગવાન જ યાદ આવે. ઘણાક તો એવા હતા કે આંખ બંધ કરીને બેઠા, તે ઉતર્યું ત્યારે જ આંખ ખોલી, ત્યાં સુધી આંખ જ નથી ખોલી. વચ્ચે જઈને જ એમ લાગે કે હવે પહોંચી ગયા છે, ભગવાનના ધામમાં જ જવાના છે એવું લાગે ને દાદા. કેવું ભજન થતું હતું એ બોલો. એમાંય જ્યારે આમ ટર્ન લે ત્યારે તો બહુ ભજન થાય, ઉપર નીચે થાય, વાંકું ચૂકું થાય, થાય કે હમણાં ઊંધું વળી જશે. ટ્રક કરતાં ખરાબ પરિસ્થિતિનું પ્લેન હોય એની અંદર ભજન કેવું થાય. પણ એ દુઃખ દેખાયું ને, સામે મૃત્યુનું દુઃખ દેખાય છે ને, એટલે ભજન થાય છે. જ્યારે જ્યારે ભગવાનમાં વૃત્તિ જાજી રહેતી થાય ને, એ દુઃખમાં જ થાય. ભગવાન સાંભળે ક્યારે જાજુ? દુઃખમાં. સુખ હોય ત્યારે ભગવાન એટલા નથી સાંભળતા. ઘી ગોરને લાડુ એ મળી જાય તો પછી લાડુની અંદર જતા રહે ભગવાન ભૂલે જાય એમ થાય ને. પણ લાડુ જો પચે નહીં તો
तो भगवान हांभरी जाए, कहता कोई पण वस्तु ભગવાનના ભક્ત છે એને તો ભગવાન હાંભરે, સુખમાંય હાંભરે ભગવાનના ભક્તોને. પરંતુ આપણો નિજ અનુભવ એવું કહે છે કે જ્યારે દુઃખ આવે છે ને, કોઈ વિકટ પરિસ્થિતિઓ આવે છે ને, ત્યારે આપણે થોડા મહારાજની નજીક વધારે જઈએ છીએ. તરત જ મહારાજ મહારાજ જોજો, હા મહારાજ જોજો, આ થોડું તકલીફ છે, એમ તરત મહારાજની નજીક વધારે રહેવાય. સવાર સાંજ બપોર ભગવાન વધારે હાંભરે, રાત્રે પથારી મૂકતા હોય તોય ભગવાન હાંભરે, એ સહજ થઈ જાય. એટલે દુઃખમાં જ ભગવાન સાંભળે, સુખમાં ભગવાન એટલા ના સાંભળે. કુંતાજી એટલે જ કીધું કે પ્રભુ તમે દુઃખ આપજો, કારણ કે તમે છે ને દુઃખમાં ભેગા હતા અને હસ્તિનાપુર પાછું મળ્યું ને, તો તમે હવે અમારી પાસેથી જતા રહ્યા. સુખમાં ભગવાન કે મારો ભગત સુખ્યો છે ને, મારી ચિંતા નથી. પણ જ્યારે દુઃખ પડે ને, ત્યારે ભગવાન બાજુમાં આવીને ઊભા રહી જાય કે હવે મારા ભગતને ચિંતા થઈ છે તો હવે મારે જવું છે. પરંતુ આપણે તો એવી સમજણને કેળવવાની, સુખ આવે દુઃખ આવે ભગવાનને ભૂલવા નથી. ભલે કદાચ દુઃખમાં થોડી આર્ત ભાવે પ્રાર્થના થતી હોય, સુખમાં કદાચ થોડી ઓછી થતી હોય, પણ સુખ અને દુઃખ બંનેમાં મહારાજને ભેગા રાખવા છે, એવું રાખવું જેનાથી. કારણ કે દુઃખમાં ભગવાન સાંભરે કોને, જે સુખમાં સંભાળતો હોય ને એને જ સાંભરે, એને જ સાંભરે. બાકી દુઃખ પડે ને તો હોય માં નો બાપ જ થાય, એને કાંઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના થાય. ઈચ્છે સંકટ આવવા જેમાં સાંભરે શ્રી ભગવાન, નિષ્કુળાનંદ એ ભક્ત કહીએ નારાયણ ના નિષ્કામ. એવો ભગવાનનો ભક્ત છે જે ભગવાનનો એવો નિષ્કામ ભક્ત છે, કહેતા જેને ભગવાનને જ સંભાળવા છે, ભગવાનને જ યાદ રાખવા છે. આપણે કહીએ છીએ ને કે મહારાજ તમારામાં મારી વૃત્તિ રહે, એવું તમે કરજો. તે દુઃખ આપે ને એટલે વૃત્તિ ઓટોમેટિક જ રહે, એવું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. માટે ભગવાનનો ભક્ત તો થોડું ઘણું દુઃખ આવતું હોય એ દુઃખને સહન કરે, એ દુઃખને ભગવાનની પાસે ભગવાનનો પ્રસાદ માનીને માગે કે જેનાથી ભગવાન અખંડ એને સાંભળ્યા કરે. એવી સ્વામી અહીં આગળ કડવું ત્રણ એમાં વાત કરે છે. ઘનશ્યામ મહારાજ